એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં પાઠ નંબર 2 જેનું નામ છે ખીજડીએ ટેકરેના સવિસ્તાર સવાલ જવાબ જોઈશું. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, ખીજડીએ ટેકરે પાઠમાં બનેલ ઘટનાનું વર્ણન કરો. ખીજડીએ ટેકરેમાં ગરીબાઈની કરુણાનું હૃદયદ્રાવક ચિત્ર રજૂ થયું છે. કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયના ભોજાની મનઃસ્થિતિ આપણું કાળજું વીંધી નાખે તેવી છે. ગામમાં પોસ્ટમાસ્ટરને ત્યાં ઘણી બધી પુત્રીઓ પર એક પુત્રનો જન્મ થાય છે. પુત્રના જન્મ થતા કે જન્મ પહેલાં એ મૃત્યુ પામેલો હોય છે. પુત્ર જન્મની ખુશીની આઘાતમાં ભારે દુઃખમાં ફેરવાઈ જાય છે. પોસ્ટમાસ્ટર સારામાંનું રેશમી કાપડ લઈ મૃત બાળકને આ કાપડમાં વીંટાળી ખીજડીયા ટેકરા ઉપર દફન કરવા માટે લઈ જાય છે. તો અધમણ મીઠું અને ચાર સંબંધીઓ સાથે પોસ્ટમાસ્ટર મૃત પુત્ર લઈને દફનાવવા જતા એને ભોજો જોઈ જાય છે. ઉઘાડા શરીરે ઠંડીમાં થરથરતો ભોજો રાતે બાળકને જ્યાં દફનાવ્યું હતું ત્યાં ખોદકામ કરી અને એ બાળકને જે વીંટાળેલું કાપડ હતું એ કાપડ લેવાનો વિચાર કરે છે. ભોજો ભારે ચાવચેતીથી કબર ખોદી અને બાળકને બહાર કાઢે છે, પણ ત્યાં ભોજો ભડકી ઉઠે છે કે મૃત બાળક તેના હાથમાં સળવળાટ કરે છે. ભોજો વિચારે છે કે બાળકના શરીર પરથી કપડું લઈ અને પાછું હું બાળકને જમીનમાં ખાડામાં મૂકી દઉં, પણ બાળ હત્યાનું પાપ લેવા ભોજો માંગતો નથી. ભોજો બાળક લઈ પોતાના કુબામાં એટલે કે એના ઘરમાં આવે છે. જીવી પણ ખાપણિયા કાપડની સાથે જીવતા જાગતા બાળકને જોઈ ડઘાઈ જાય છે. ડઘાઈ જવું એટલે ગભરાઈ જવું, અને બાળકને પોતાની માતૃ હૂંફ આપે છે. ભોજો બાળકને લઈ પોસ્ટમાસ્ટરને ત્યાં રાતે બાળકને આપવા માટે જાય છે અને એને એમ કે હમણાં પોલીસને હવાલે પોસ્ટમાસ્ટર કરી દેશે, પણ પોસ્ટમાસ્ટર મૃત પુત્રને જીવિત જોતા આનંદ પામે છે અને પોસ્ટમાસ્ટર તેની પત્ની ભોજાનો ખૂબ આભાર માને છે અને એને ભોજાને ઈનામ માગવા માટે કહે છે. જેને પહેરવા માટે એક વસ્ત્ર ના હોય તે શું માગે? ભોજો વસ્ત્રની એક એક જોડી માગે છે અને પોસ્ટમાસ્ટર માધવજીની દુકાન ખોલાવીને કહે છે કે એક શું અને બબ્બે જોડ લુગડા એટલે કે બબ્બે જોડ કપડાં લઈ લે ભોજાતું. ભોજાની કારમી ગરીબાઈ પોસ્ટમાસ્ટરનું પુત્ર મરણનું દુઃખ અને અંતમાં પુત્રને જીવિત જોતા થતો આનંદ, તે ભોજાની કપડાની જરૂરિયાત પૂરી થવી, આવી દરેક ઘટના આ પાઠની અંદર બને છે. આમ સળંગ ઘટનામાં ભાવવાહી રજૂઆત સાથે સુખદ અંતમાં વાર્તા પૂર્ણ થાય છે. પ્રશ્ન, ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ખીજડીએ ટેકરેની બહુ કઠણ જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે એટલે કોઈ એક વ્યક્તિ હોય એ એકલા હાથે ખીજડીયા ટેકરાનો ઉપયોગ કરી અને એ જમીન ખોદી શકતો. આ જગ્યાએ નાના મૃત બાળકોને દાટવા માટે એનો ઉપયોગ થતો હતો. વાર્તામાં સમગ્ર ઘટના ખીજડીયા ટેકરા ઉપર જ બને છે. આખી વાર્તા જે ખીજડીયા નામ ટેકરા નામનું એક સ્થળ હોય ત્યાં નાના નાના બાળકો મૃત્યુ પામે તો એને દાટવા માટેનું હોય, તો આખી વાર્તાની જે ઘટના છે એ ખીજડીયા ટેકરા ઉપર બને છે. પોસ્ટમાસ્ટરના મૃત બાળકને ત્યાં રાત્રે દાટવા જવું, ભોજાનું તે રાત્રે એ બાળકને દાટતા જોઈ જવું, ભોજાએ કારમી ગરીબાઈને કારણે મૃત બાળક પરનું કાપડ એટલે કે જે ખાપણ જેને આપણે ખાપણિયું કેવી છે એ લેવા માટે થઈને ખીજડીયા ટેકરે
અડધી રાતે ઠંડી રાતે જઈ અને ખોદકામ કરવું, મૃત બાળકને હાથમાં લેતા એમાં સલવળાટ થતા તેનામાં દયા અને કરુણા પ્રગટ થવી અને પોસ્ટમાસ્ટરને જીવિત પુત્ર ભોજા દ્વારા મળવું વગેરે આ કથા વાર્તામાં આલેખાય છે. હિરણના હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક ભોજાનો કૂબો હતો. ભોજો, તેની પત્ની જીવલી અને એના ચાર બાળકો આ બધા એક કૂબામાં રહેતા હતા. સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને પોસ્ટમાસ્ટરના પરિવાર સાથે સહહૃદયતાનો તંતુ બાંધે છે. ભોજાના ભયની સામે પોસ્ટમાસ્ટરનું અભય વચન વાર્તાનો સુખદ અંત લાવે છે. ખીજડીએ ટેકરેમાં ભોજાની લાચારી સામે માસ્તર દંપતીની ઉદારતા બહુ સુંદર રીતે વાર્તાની અંદર આલેખાય છે અને મુખ્ય ઘટના ખીજડીએ ટેકરે ઉપર બને છે. એટલે કે વાર્તાનું અપાયેલું શીર્ષક એ આ વાર્તાનું યોગ્ય શીર્ષક છે. ખીજડીએ ટેકરે પર એક પછી એક ઘટના આકાર લે છે અને એ ઘટના ચક્રના પરિણામ સ્વરૂપ વાર્તામાં સુખદ અંત આવે છે. પ્રશ્ન: ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ પર નોંધ લખો. ભોજા કાળુએ હિરણના હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક એક તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. બહુ ઠંડીના કારણે ભોજા અને તેની પત્ની જીવલી આ તલગાવળને સૂકી સાઠીઓની ભારી ભેગી કરી અને પોતાનું ઘર એટલે કે કૂબો બનાવ્યો. ભોજા પાસે પહેરવા જીર્ણ, જર્જરિત અને જૂની ચોરણી હતી. તેને શરીરના ઉપરના ભાગમાં ઓઢવા એક કપડું પણ નથી. છતાં માહ મહિનાની કડકડતી ઠંડીમાં રાત્રે ઊભા પગે છોડવાઓને પાણી પાય અને આ છોડવાઓને ઉછેરે છે. તેની આમદનીમાં એટલે કે એની આવકમાં વાડાના તડબૂચ સિવાય કાંઈ નથી, માટે ભોજો કમરતોડ મહેનત કરે છે. ભોજાએ મૃત બાળક પરથી ખાપણ એટલે કે એને જે ઓલું રેશમી વસ્ત્ર વીંટળાયેલું હતું એ લેવા માટે ખાડો ખોજ્યો. બાળકને હાથમાં લીધું તો બાળક સળવળવા લાગ્યું અને ભોજા જેવો સુરવીર પણ બે ઘડી માટે ભડકી ગયો કે આ શું. તો હવે બાળક રડવા માંડે તો તેની આ ઘોરખોદ પ્રવૃત્તિ એટલે કે એની જે કબર ખોદી છે એની પ્રવૃત્તિ જાહેર થઈ જાય. તો આ માટે શું કરવું તે પર ભોજો મનોમંથન મનમાં ને મનમાં વિચારવા લાગ્યો. તેને થયું કે બાળકને ખાપણ સાથે ફરી ખાડામાં ગોઠવી દઉં, પણ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. એટલે કે એની કબર જે ખોદી હતી એનો જે હેતુ હતો એ હેતુ એનો એમને પડ્યો રહે. તેને અંગ ઢાંકવા માટે કપડાની જરૂર હતી. પછી વિચારે છે કે લુગડું એટલે કે વસ્ત્ર લઈને છોકરાને પાછો જ્યાં હતો ત્યાં મૂકી દેવો. તો આ વિચાર આવતા એની ભયંકરતાથી પોતે ધ્રુજી ઉઠ્યો. આવા વિચાર માત્રથી ધ્રુજી ઉઠે છે. ભોજાને થયું કે કેટલાક ભવ એટલે કે હું કેટલો સમય હવે બાકી છે મારી જિંદગીનો, કે બાળ હત્યાનું પાપ માથે શું કામ લેવું. એટલામાં ટાઢમાં ઠૂંઠવાતા શિયાળની બૂમ સાંભળીને તે ગામ તરફ કોઈનો ખોખારો કોને કાને પડ્યો. અહીંયા ઊભા રહેવું ભોજાને હવે સલામત ન લાગ્યું. ભોજો મનોમંથન કરી પછી કંઈ પણ બીજો વિચાર કર્યા વગર બાળકને લઈ સડસડાટ ટેકરો ઉતરી ગયો અને તેની પત્ની સામે કુબામાં આવી ગયો. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.